ખાતે આવેલા દિંડોલી પોલીસ મથકના પીઆઈ ની દાદાગીરી સામે આવી છે. પીઆઈ ની આ દાદાગીરી જોવા મળી છે ત્યારે મામલો સામે આવી રહ્યો છે સુરત ખાતેથી, જ્યાં પીઆઈ ની દાદાગીરીનો વિડીયો વાયરલ થયો છે અને પીઆઈ એચજે સોલંકી એડવોકેટને માર માર્યો છે, જેનો વિડીયો પણ વાયરલ થયો છે અને પીઆઈ ની દાદાગીરી વિડીયોમાં જોવા મળી રહી છે. વકીલ ઘરે જવા નીકળ્યો તે સમયે આ સમગ્ર ઘટના બની હતી અને દિંડોલીમાં મોડી રાત્રે માર મારતા સીસીટીવી પણ વાયરલ થયા છે. તો મામલો સુરતનો છે, જ્યાં દિંડોલી પોલીસ મથકના પીઆઈ એચજે સોલંકીની દાદાગીરી સામે આવી છે. આ પીઆઈ ની દાદાગીરીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો એચજે સોલંકીએ એડવોકેટને માર માર્યો હતો અને તેની દાદાગીરીનો આ વિડીયો વાયરલ થયો છે, જે સીસીટીવીમાં કેદ થયો હતો. ત્યારે વકીલ ઘરે જવા માટે નીકળ્યો હતો અને તે સમયે જ આ ઘટના બની હતી. પીઆઈએ પોતાની દાદાગીરી બતાવી હતી અને વકીલને માર માર્યો હતો, ત્યારે દિંડોલીમાં મોડી રાત્રે માર મારતા સીસીટીવી પણ વાયરલ થઈ રહ્યા છે. સાહેબ, કાલે રાત્રે મારે ઓફિસમાં વધારે કામ હતું એટલે હું ઓફિસનું કામ પતાવીને ઘરે નીકળતો હતો. હું મારે બિલ્ડિંગની નીચે ઉતરો, સડનલી પીઆઈ સાહેબની ગાડી આવી અને મને એમ કીધું કે તમે શું કરો છો અહીંયા. તે સમયે મેં એમને એમ કીધું કે સાહેબ, હું એડવોકેટ છું, મારી ઓફિસમાં વધારે કામ હતું એટલે હું કામ પતાવીને જસ્ટ ઘરે જ નીકળું છું. તો હું મારી ફોરવ્હીલ પાસે ગયો. તે સમયે પીઆઈ સાહેબ સડનલી મારી પાછળ એમની ફોરવ્હીલ લઈને, એમની પીસીઆર લઈને આવીને ઊભા રહી ગયા અને એમ કીધું કે તમે અહીંયા શું કરો છો. એમ સડનલી આવીને ઉતરા, મને લાત મારી, મારું મોં દબાઈ છું, મને માબેન ગાળોની ગાળો આપી અને ત્યાર પછી એવું કે ન્યાયાલય વિરુદ્ધ બી એવા અપશબ્દો બોલ્યા જે હું બોલી શકું એમ નથી અત્યારે. ત્યારબાદ એમની સાથે એક કોન્સ્ટેબલ આવેલા હતા જેનું મને નામ ખબર નથી. એ કોન્સ્ટેબલ સાહેબે એમ કીધું કે તમે તાત્કાલિક પોલીસ સ્ટેશન આવો. તો એ અનુસંધાને હું તાત્કાલિક પોલીસ સ્ટેશન ગયો હતો. ત્યારબાદ હું પોલીસ સ્ટેશન ગયો ત્યારે મેં મારી ફરિયાદ આપવાની કોશિશ કરી પણ ફરિયાદ લીધી લેવામાં નહીં આવી અને સડનલી પીઆઈ સાહેબ આવ્યા અને પીઆઈ સાહેબે મને એમ કીધું કે તમે અહીંયા શું કરો છો, મારા વિરુદ્ધમાં ફરિયાદ આપવા આવેલો છો. તો ત્યારબાદ મેં કીધું હા જી સાહેબ, મેં તમારા વિરુદ્ધમાં ફરિયાદ આપી છે. તો એમણે ત્યારબાદ મને એમ કીધું કે તને ખોટા કેસોમાં એવા ફસાવી દઈશું કે તને જામીન બી નહીં થાય, પછી તારી વકીલાત છે ને જેલમાં બેસીને બતાવજે કે તું કેવી વકીલાત કરે છે. ત્યારબાદ મેં આજ રોજ પીઆઈ સાહેબના વિરુદ્ધ દિંડોલી પોલીસ સ્ટેશનની અંદર એક અરજી આપેલી છે